બનાસકાંઠાની પાલનપુર નગરપાલિકામાં બે તૃતીયાંશ બહુમતી સાથે ભાજપે ફરીથી ભગવો લહેરાવ્યો હતો. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 32 બેઠકો સાથે અસાધારણ સફળતા મેળવી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 12 જ બેઠકો ઉપર સંતોષ માનવો પડ્યો હતો. બાદમાં આજરોજ પ્રમુખ ઉપપ્રમુખ પદ માટેની યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હેતલબેન રાવલ અને ઉપપ્રમુખ પદ માટે હસમુખભાઈ પઢિયાર નામની દરખાસ્ત રજૂ થઈ હતી, જેની સામે કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર જાગૃતિબેન સોલંકી અને ઉપપ્રમુખ પદ માટે મહંમદભાઈ મંસૂરની દરખાસ્ત રજૂ થઈ હતી. જોકે અપેક્ષા મુજબ 32-12 મતથી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવાર હેતલબેન રાવલ અને ઉપપ્રમુખ પદના ઉમેદવાર હસમુખભાઈ પઢિયાર ચૂંટાઈ આવ્યા હતા. નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખે પોતાનામાં પાર્ટીએ મૂકેલા વિશ્વાસને સાર્થક કરી બતાવવાની ખાતરી આપી હતી. આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થઈ છે, એમાં જે મને પાર્ટી મને એક આ જવાબદારી આપી છે, તો એ બદલ હું એક તો પાર્ટીના આગેવાનો, કાર્યકર્તા મિત્રો, શુભેચ્છકો, પાલનપુરના નગરજનો અને તેમજ મારી સાથી ટીમના મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમે સાથે બધા ભેગા મળી અને અમારી આખી ટીમ અને સારા કામો કરવાના પ્રયત્ન કરીશું. આજ રોજ પાલનપુર નગરપાલિકા ખાતે પ્રાંત સાહેબના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ, જેમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે હેતલબેન રાવલ અને ઉપપ્રમુખ તરીકે હસમુખ પઢિયાર એટલે મારી વાણી કરવામાં આવી. એ બદલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના હોદ્દેદારો, જિલ્લા ભાજપના હોદ્દેદારો, શહેર ભાજપના હોદ્દેદારો તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું. એમણે જે અમારા પર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ અમે ટકાવી રાખીશું અને અમે સાથે પાલનપુર ટીમ બનાવી અને પાલનપુરના વિકાસના કામો કરીશું. જ્યારે જિલ્લા ભાજપના મહામંત્રી દિલીપસિંહ વાઘેલાએ આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાને લઈ પાલિકા પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ હોવાનું જણાવી વિધાનસભામાં પણ ભાજપનો ભગવો લહેરાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આજે પાલનપુર નગરપાલિકાની જે બેઠક હતી એ બેઠકની અંદર પાલનપુર નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે શ્રીમતી હેતલબેન રાવલ, ઉપપ્રમુખ તરીકે હસમુખભાઈ પઢિયાર, કારોબારીના ચેરમેન તરીકે દીપકભાઈ પટેલ, વિપક્ષ આપણા શાસક પક્ષના નેતા તરીકે હર્ષાબેન મહેશ્વરી અને પક્ષના દંડક તરીકે નરેશભાઈ બિલની આપણે પાર્ટીએ વરણી કરવામાં આવી છે. આ જે હોદ્દેદારોને નિયુક્ત કરવામાં આવ્યા છે જિલ્લા ભારતીય જનતા પાર્ટી તથા પ્રદેશ પાર્લામેન્ટરી તરફથી સારા વહીવટ અને સારા કુશળ માટે યોગ્ય આપણા પાર્ટીના હોદ્દેદારો શ્રીને આ પદ ઉપર નિયુક્ત કરવામાં આવ્યા છે. આપણી પાલનપુર જે વિધાનસભા છે એ વિધાનસભાની અંદર આગામી 2022ની અંદર ભગવો લહેરાય એ દિશામાં આપણી નગરપાલિકા યોગ્ય સુશાસન અને વહીવટ કરશે એવો અમને પૂર્ણ વિશ્વાસ છે. અને આગામી પાલનપુર વિધાનસભા પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે એવો પણ અમને પૂર્ણ વિશ્વાસ છે. આમ અપેક્ષા મુજબ જ પાલનપુર નગરપાલિકાના પ્રમુખ પદે હેતલબેન રાવલ, ઉપપ્રમુખ પદે હસમુખભાઈ પઢિયાર, કારોબારી ચેરમેન પદે દીપકભાઈ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે હર્ષાબેન મહેશ્વરી અને દંડક તરીકે નરેશભાઈ રાણાની વરણી કરાઈ હતી. નવનિયુક્ત ઉપપ્રમુખની વરણીથી તેમના શુભેચ્છકોમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું. શુભેચ્છકોએ ફુલહાર કરી નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા.